માઇક્રોફાઇન નમસ્કાર, હું છું સ્મિત, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. સમાચાર સુપરફાસ્ટ તરફ નજર કરીએ, પહેલા કેટલાક મહત્વના સમાચાર જોઈએ. ગુજરાત કોંગ્રેસે 7 કાર્યકારી પ્રમુખની જાહેરાત કરી છે, જેમાં લલિત કથગરા, જિગ્નેશ મેવાણીની જાહેરાત કરવામાં આવી છે, તો ઋત્વિક મકવાણા, અમરીશ ડેરની પણ જાહેરાત કરવામાં આવી છે, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદાની જાહેરાત કરાઈ છે, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો કોંગ્રેસના નવા કાર્યકારી પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસે 7 કાર્યકારી પ્રમુખની જાહેરાત કરી છે, જેમાં લલિત કથગરા, જિગ્નેશ મેવાણીની જાહેરાત કરવામાં આવી છે, તો ઋત્વિક મકવાણા, અમરીશ ડેરની પણ જાહેરાત થઈ છે, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદાની જાહેરાત કરવામાં આવી છે, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો 2022 ચૂંટણીને લઈને કોંગ્રેસ પણ હરકતમાં આવી ગઈ છે. થોડાક દિવસ પહેલાં જ ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેન્દ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જે બાદ કાર્યકારી નેતાઓની ચૂંટણી કરવામાં આવી હોય, પસંદગી કરવામાં આવી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે 7 કાર્યકારી પ્રમુખની જાહેરાત કરી છે, જેમાં મોટા મોટા નામ ઉમેરવામાં આવ્યા છે. લલિત કગથરા, જિગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણાને પસંદ કરવામાં આવ્યા છે, તો અમરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદાની પણ પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ઇન્દ્ર વિજયસિંહ ગોહિલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. સોલા, ઘાટલોડિયામાં વરસાદની શરૂઆત થઈ છે, તો અન્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં પણ વરસાદ વરસી રહ્યો છે. તો અમદાવાદના કેટલાક વિસ્તારોમાં ધોધમાર, તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આખરે અમદાવાદના વિવિધ વિસ્તારમાં પણ વરસાદનું આગમન થયું છે. સોલા, ઘાટલોડિયામાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી અમદાવાદીઓ ગરમી અને બફારાથી પીડિત હતા, તેનો આખરે તેમને અંત થશે અને આખરે લોકોને ગરમીથી રાહત મળશે. ગુજરાતમાં વરસાદ હજી તાંડવ મચાવી શકે છે. તો આગામી 2 દિવસ ગુજરાત માટે ભારે, આવતીકાલે 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 4 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 8 જુલાઈએ 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો 9 જુલાઈએ 3 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 9 જુલાઈએ કચ્છ, દ્વારકા, જામનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, તો 9 જુલાઈએ 13 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 9 જુલાઈએ પોરબંદર, રાજકોટ, મોરબીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, તો નવસારી, વલસાડ, ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નર્મદા, તાપી, યમમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે. તો આગામી 2 દિવસ ગુજરાત માટે ભારે કહેવામાં આવી રહ્યા છે. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ તરફ.